આજ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત. એક સમયના હાર્દિક પટેલના ખાસ સાથી અને પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ પર સણસણતા આક્ષેપો કર્યા છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે જે ભાજપે પાટીદારો પર દમન ગુજાર્યું, હાર્દિક તે ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ અને અનામતનો મુદ્દો ભૂલવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઉપરાંત બાંભણિયાએ આક્ષેપો કર્યા કે હાર્દિક પટેલે ભાજપના સાથી પક્ષ જેડીયુના ઇશારે અમરનાથ ઉપવાસ કર્યા. બાંભણિયાએ જણાવ્યું કે હાર્દિક જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને મળ્યો અને તેની સાથે સોદેબાજી કરી. તો ઘણા બધા આરોપ કરવામાં આવ્યા છે હાર્દિક પટેલ પર. દિનેશ બાંભણિયા એક સમયના હાર્દિકના સાથીદાર કહી શકાય. રાજનીતિ થી પર રહીને, મતલબ સમાજ માટે કામ કરવામાં આવે અથવા તો સામે ખુલીને રાજનીતિ કરવામાં આવે તેવી તેમની વાત. હાર્દિકે જે અનેક ખર્ચાઓ કર્યા, જે પોતાની સંપત્તિ જાહેર કરી, હાર્દિક જે રીતે અત્યારે વર્તી રહ્યો છે, તમામ મુદ્દે દિનેશ બાંભણિયાના આરોપો છે તે સામે આવ્યા. પ્રશાંત કિશોર સાથે મીટિંગ કરવામાં આવી અને મીટિંગના એજન્ડા મુજબ ગુજરાતમાં આંદોલનને ડાયવર્ટ કરી અને આંદોલનના મુદ્દાને વિસરીને, એટલે કે આંદોલનનો તમામ મુદ્દા ભૂલી જવા અને ફક્ત રાજકીય મુદ્દાની લડાઈ કરવી એવા આશ્રયથી 23/10/2018 ના રોજ રૂમ નંબર 903માં ઇરોઝ હોટલ નેહરુ પેલેસ દિલ્હી ખાતે હાર્દિકભાઈએ મીટિંગ કરી અને કન્ફર્મેશન કર્યું. જો હાર્દિકભાઈથી તાકાત ના હોય, હાર્દિકભાઈને ભારતીય જનતા પાર્ટીની ડર લાગતો હોય તો પાટીદાર સમાજના અનામત આંદોલન સમિતિ પરથી રાજીનામું આપી દે અને એને સારા લાગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કોઈ પણ કન્વીનરને આ જવાબદારી સોંપી દે અને સમાજના યુવાનો સાથે અને સમાજના હિત અને લાગણીઓ સાથે છેડા ના કરે. આંદોલનની જવાબદારી અમે લોકો લઈને લડીશું. અમારો હિત છે, અમારે કોઈ રાજકીય પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ અમારે પાટીદાર સમાજના અનામતની માટે પ્રશ્નો છે. ત્યારે હાર્દિક પટેલ પોતે ખુલીને રાજનીતિ કરે અને રાજનીતિ સમાજના અને પૈસાના ઓઠા હેઠળ ના કરે, ફક્ત પોતાની રાજનીતિ પોતાની તાકાત ઉપર કરે, અમે એનું સમર્થન કરીશું. પરંતુ આંદોલન સમિતિના નામે હવે અમે રાજનીતિ થવા નહીં દઈએ, કારણ કે સમાજના સાથે દ્રોહ કરનાર વ્યક્તિને અમે ભૂતકાળમાં વરુણ હોય, રેશમા હોય કે કોઈ પણ લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારે અમે એને ગદ્દાર કીધા છે. તો આથી મોટી ગદ્દારી કોઈ હોઈ ના શકે. ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો ના થાય, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના જાય તે રીતે ત્રીજો ફ્રન્ટ ઊભો કરીને સમગ્ર બાબત હાર્દિક પટેલ દ્વારા મુદ્દાને અનામતનો મુદ્દો ભૂલી અને ફક્ત રાજકીય મહત્વાકાંક્ષા મુજબ કાર્યક્રમો કરવા માટેનું ડીલ થયું છે. હાર્દિક પટેલ ગુજરાતમાં આવ્યા ત્યારે એને અનામતની વાત નહીં કરવા માટેનું સોદાબાજી થયેલી, એટલા માટે હાર્દિકે અલ્પેશ કથિરિયા જેલમાં હોવા છતાં ગુજરાતની બહારના પ્રવાસો ચાલુ કરી દીધા, જેમાં રાજકીય પ્રવાસો હતા. એક ટોકન આવ્યું એટલે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજસ્થાન પત્રિકામાં ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું અને ઇન્ટરવ્યૂમાં 4 વર્ષના પીરિયડ પછી પ્રથમવાર હાર્દિક પટેલ એવું બોલ્યો છે કે હું ભાજપની વિરુદ્ધમાં નથી. આ એમાં રાજસ્થાન પત્રિકાની પ્રેસ નોટ પણ આમાં એના ઇન્ટરવ્યૂમાં આપવામાં આવી છે અને ત્યારે એણે ફર્સ્ટ ટાઈમ કીધું કે હું કોંગ્રેસની સાથે પણ નથી. તો પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ સંબોધીને હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા. હાર્દિક પર આક્ષેપો કર્યા બાદ દિનેશ બાંભણિયાએ એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં તેમણે દાવો કર્યો કે હાર્દિક પટેલ દિલ્હીના એક કાર્યક્રમમાં જે રીતે ડાન્સ કરી રહ્યો છે, દિનેશ બાંભણિયાએ વાયરલ કરેલા વિડીયોમાં હાર્દિક પટેલ પર ગરબાના જે સ્ટેપ છે તે કરતો હાર્દિક પટેલ જોવા મળી રહ્યો છે. દિનેશ બાંભણિયા આરોપ લગાવી રહ્યા છે કે તે સારવાર માટે દિલ્હી ગયો હતો. તો આ પ્રકારના જે નાચ કૂદ હાર્દિક પટેલની સામે આવી છે તેને લઈને પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે. વિડીયોમાં આપ જોઈ શકો છો ઘણા બધા લોકો જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ દિલ્હીમાં હતો, લાલ કલરના ટી શર્ટમાં હાર્દિક પટેલ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. પંખેડા સોંગ એટલે કે કોઈ ગરબા સોંગ પર હાર્દિક પટેલ આ જે વિડીયો છે તેમાં ડાન્સ કરતો નજરે પડે છે. આંદોલનના નામે રાજનીતિ ના કરવામાં આવે, સમાજને બદનામ કરવામાં ન આવે, સમાજે અનેક વખત હાર્દિક પટેલને કારણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે. આ તમામ આરોપો છે તે દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ પર લગાવ્યા છે.
તપાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ ભાજપના એજન્ટ તરીકે કામ કરતો હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે બાંભણિયાના આક્ષેપ બાદ ભાજપના નેતા ચિરાગ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને હાર્દિક પર પ્રહારો કર્યા. હાર્દિક પટેલ ઉપર જે અમે બે વર્ષ પહેલા પણ જે આક્ષેપ કર્યા હતા એ ખરેખર આજે સાચા સાબિત થઈ રહ્યા છે. હાર્દિક સમાજનો ગદ્દાર છે, સૌથી મોટો ગદ્દાર છે, કારણ કે સમાજના નામનો ઉપયોગ કરી અને સમાજની તાકાતને કોંગ્રેસના ચરણે ધરાવી દેવા માટેનું એક ષડયંત્ર એને રચ્યું છે. અને 2017ની ચૂંટણીમાં વિધાનસભામાં પણ કોંગ્રેસના મળતિયાઓ સાથે મળી અને કોંગ્રેસને ચૂંટણીમાં ફાયદો કરવા માટે કોંગ્રેસનો ટિકિટોનો સોદો કરી અને ખરેખર પોતાનું ઘર ભર્યું છે અને એ પૈસા એને પોતાની બહેનના લગ્નમાં વાપર્યા છે, પોતાની અયોશીઓ પાછળ વાપર્યા છે. અને ભૂતકાળમાં થોડા દિવસ પહેલાં પણ, એક મહિના પહેલાં પણ જે જિંદાલ નેચરોથેરાપીમાં પોતે જે ઉપચાર લેવા માટે ગયા છે એમાં પણ 50,000ની વસિયત બતાવી અને 3,60,000 રૂપિયા જે દિનેશભાઈના કહેવા પ્રમાણે વાપર્યા છે એ ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે. તો આ તરફ ભાજપના નેતા છબીલ પટેલ પર દુષ્કર્મના આરોપ લાગ્યા છે અને ત્યારબાદ છબીલ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી. છબીલ પટેલે જણાવ્યું કે તેમના પર જો જે મહિલાએ આરોપ લગાવ્યા છે તેની પાસે કોઈ ફોટો કે વિડીયો હોય તો તે જાહેર કરે અને છબીલ પટેલને ફાંસી લટકાવી દેવામાં આવે. મહિલાએ જે 17 તારીખનો ઉલ્લેખ કર્યો છે તે દિવસે છબીલ પટેલ માંડવીમાં હોવાની વાત કરી રહ્યા છે. તેમને બદનામ કરવા માટે, પૈસા માટે આ રીતે તેમની સામે ફરિયાદ નોંધાવવાની વાત તેઓ કરી રહ્યા છે. ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં તેઓ દિલ્હી ગયા જ નથી, પરંતુ તેમના રાજકીય દુશ્મનો તેમની સાથે આ પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે. રાજકીય રીતે તેમને બદનામ કરવા માટે અને તેમને ફસાવવા માટે આ રીતે મહિલાઓનો ઉપયોગ કરી રહ્યા છે તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે. જે મહિલા આરોપ લગાવી રહી છે છબીલ પટેલ પર, તેમની સાથે છબીલ પટેલને કોઈ લેવા દેવા નથી તેવી વાત છબીલ પટેલ જણાવી રહ્યા છે. સાથે જ પોલીસ આ કેસની તટસ્થ રીતે તપાસ કરે તેવી માંગણી કરી રહ્યા છે. એટલે આમાં તો હું એવું માનું છું, જ્યાં સુધી કોઈ મહિલાને કોઈક મજબૂરીનો લાભ લઈ અને પૈસા આપી અને કદાચ આ ફરિયાદ કરાવડાવી હોઈ શકે, કારણ કે એની ફરિયાદ મેં પણ, મને પણ કાલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો દિલ્હીથી, તો એમાં એ જ કહેતા કે તમે ફેબ્રુઆરીની તારીખમાં, ફેબ્રુઆરી મહિનામાં સાહેબ, મને વોટ્સએપ ઉપર આવ્યું એમાં લગભગ એવું લાગે છે કે 17મી ફેબ્રુઆરી કહે છે એમાં. તો 17 ફેબ્રુઆરી જો હોય તો હું 17મી ફેબ્રુઆરી માંડવીમાં મારા રિસોર્ટમાં મારી ડોટરના બર્થડેમાં હતો અને એના ફોટોગ્રાફને બધું જ મારી પાસે છે અત્યારે. એટલે 17મી આ કોઈ વાહિયાત વાસ્તુ છે? આમાં હું કોઈ એ બેનને ઓળખતો બી નથી, મેં ક્યારેય એને જોઈ પણ નથી અને હું ક્યારેય મેં ટેલિફોન પર પણ વાત નથી કરી. અને બીજું વધારે કે આખા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હું દિલ્હી જ નથી ગયો. હવે એ તો હવે રાજકીય કોણ કરાવી રહ્યું છે, કારણ કે આમાં તો જે એકબીજાના હરીફ હોય કરાવતા હોય, કારણ કે નહીતર મને એવું નથી લાગતું. કારણ કે આપણે આ શા માટે હું રાજકીય કહું છું કે આપણી સંસ્કૃતિની અંદર ક્યારે કોઈ સ્ત્રી છે ને પોતાની ઇજ્જત લાજ છે ને એ એકદમ બચાવીને રાખતી હોય છે, કંઈક ખોટું થયું હોય તો પણ બચાવી રાખતી હોય. હવે આની અંદર આવી રીતે ખોટી ફરિયાદ કરવા માટે પ્રેરાય છે એના ઉપરથી જ હું માનું છું કે રાજકીય છે. તો હવે મને ફાંસી ચડાવી દેજો. હું તમને એમ કહું છું, હું જાહેરમાં કહું છું, અગર એ ભાઈ જોડે મારા ફોટોગ્રાફ હોય ક્યાંથી, અરે મેં વાત કરી હોય, ફોટોગ્રાફ તો દૂરની વસ્તુ છે, ફોટોગ્રાફ તો બાજુમાં ઉભા રહે ફોટોગ્રાફ પડાવે. ભાજપના નેતા છબીલ પટેલ સાહેબે દુષ્કર્મની જે ફરિયાદ થઈ ત્યારબાદ કોંગ્રેસે ભાજપને ઘેરવાનું શરૂ કર્યું. કોંગ્રેસે પ્રહારો કર્યા કે ભાજપના નેતાઓના કારનામા એક પછી એક સામે આવી રહ્યા છે. કચ્છના નલિયાકાંડથી આ સિલસિલો શરૂ થયો છે ભાજપના નેતાઓના નામ સામે આવવાનો. નલિયાકાંડમાં પણ ભાજપના મોટા નેતાઓના નામ સામેલ હતા, પરંતુ તેને દબાવી દેવામાં આવ્યા. છબીલ પટેલ પાસે આ કાંડની સીડી હોઈ શકે અને આ જ કારણ હોઈ શકે કે છબીલ પટેલ આ તમામ મામલાને દબાવવાના પ્રયાસોમાં અત્યારે કેસ કરી રહ્યા છે. સંતથી લઈને મંત્રી સુધીના નામ એમાં ખુલવાના હતા. મને એમ લાગે છે કે ખરેખર જે ભાનુશાળીના જે ચર્ચામાં હતી એવી બધી સીડીઓ છબીલભાઈ આગળ છે કે શું? છબીલભાઈ આગળ કયા નેતાઓની સીડીઓ છે, એના કારણે શું શું પરિસ્થિતિ બધા, આ એક તપાસનો વિષય છે. એટલે હું એવી આશા રાખું કે આ જે પ્રકારના એક પછી એક ભાજપાના કારનામાને કાવતરાને બધું ખુલી રહ્યા છે, તો એક કારનામા કાવતરાથી ગુજરાતની જનતાને ખાલી જાણવામાં એ જ ઇંતજારી છે કે કયા કયા નેતાઓની આમાં સીડી હતી, કયા કયા નેતાઓ આમાં સંડવાયેલા હતા. છબીલભાઈ ઉપર ફરિયાદ જે દાખલ થઈ છે એ ખરેખર એના જ બાબતને લઈને છે
કે સીડી હસ્તગત કરવા માટે થઈ છે કે હકીકત લક્ષી છે, આ બધી તપાસ થવી જોઈએ. આ તરફ સુરતના વાડી ફાળિયા વિસ્તારમાંથી ફેરિયાવાળાએ બાળકીના અપહરણનો પ્રયાસ કર્યો. ભંગારવાળો એક વ્યક્તિ જે સીસીટીવીમાં દેખાય છે, 10 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરતો સીસીટીવીમાં સાફ જોવા મળે છે. સોસાયટીની લિફ્ટમાંથી અન્ય યુવક અચાનક બહાર નીકળતા અપહરણકર્તાનો પ્રયાસ નિષ્ફળ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોઈ શકાય છે કે 10 વર્ષની બાળકી જઈ રહી છે, તેની પેરેલલ એક ભંગારવાળો જઈ રહ્યો છે. ભંગારવાળો સતત બાળકીની સાથે પોતાની જે લારી છે તે ચલાવી રહ્યો છે. ત્યારબાદ જે દ્રશ્યો આગળ સામે આવે છે, આપ જોઈ શકો છો જે વિડીયો જે સામે આવ્યો છે, સીસીટીવીની અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે, પેલા બાળકી છે તે પાછળ ચાલી રહી હોય છે, તેને કવર કરવામાં આવે છે. ત્યારબાદ બાળકીને જોઈ શકો છો તેની પાછળ પાછળ એક મકાન છે તેની અંદર જવામાં આવી રહ્યો છે. ત્યાં લિફ્ટ હોય છે, એક બિલ્ડિંગ છે, ઘણા બધા લોકો પણ ત્યાં જોવા મળે છે અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવે, બાળકી અચાનક ત્યાંથી ભાગતી જોવા મળે છે. અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભંગારવાળા દ્વારા. તમારા બાળકોનું ધ્યાન રાખો, ખાસ કરીને આ પ્રકારની જે લાપરવાહી, જાણે કે કહી શકાય કે આપણી બાળકીઓ આપણા સમાજની વચ્ચે અત્યારે સુરક્ષિત નથી, તેનો વધુ એક પુરાવો કે કઈ રીતે સામાન્ય જે રોજના જે ઘટનાઓ છે તેને લઈને પણ આ પ્રકારના પ્રયાસો કઈ રીતે સામે આવતા હોય છે, તેનો વધુ એક પુરાવો એક નાનકડી બાળકી છે તેના અપહરણનો આ પ્રયાસ. હિંમતનગરની વિદ્યાનગરી શાળામાં એરગનથી ફાયરિંગ કરાવવાની ઘટના સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર એરગનથી ફાયરિંગ કર્યું. ગોળી વાગતા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થી પાસે પહેલા તો આ બંદૂક ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે. શાળાનું તંત્ર આવી ઘોર બેદરકારી કઈ રીતે ચલાવી લે? શાળામાં બનાવ બનતા શાળા બનાવ છે તેને દબાવવા માટે ધમ પછાડા કરી રહી છે. સરકારે આ મામલાની ગંભીર નોંધ લઈને આગળ પગલાં લેવાની જરૂર છે. એક બાળક પાસે પહેલા તો એરગન કઈ રીતે આવી, એરગન આવી તો એ શાળા સુધી કઈ રીતે પહોંચી, અને ત્યારબાદ બાળક એટલી હિંમત કરે કે શાળામાં આ પ્રકારે બીજા વિદ્યાર્થી પર એરગનથી ફાયરિંગ કરવામાં આવે તો આપણું જે શિક્ષણ તંત્ર છે કેટલું બોધું થઈ રહ્યું છે તેને લઈને ઘણા બધા સવાલો. નાનકડા બાળકને એરગનના ઉપયોગની કઈ રીતે આટલી બધી ખબર પડે? તેને બાળકને એરગન ક્યાંથી અપાવવામાં આવી? તેના વાલીઓ પર પણ અત્યારે સવાલ ઉઠે છે. આ ગન કલ્ચર માટે જવાબદાર કોણ? જે રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જે ફિલ્મોની અસર બાળકો પર જોવા મળતી હોય છે, મા બાપની પણ શું કોઈ જવાબદારી નથી? તેને લઈને પણ સવાલ ઉઠે છે. એક બાળક શાળાએ એક એરગન લઈને કઈ રીતે જઈ શકે, અને શાળાએ એરગન પહોંચી તો જે શિક્ષકો છે તેના ધ્યાનમાં આ વાત કેમ ના આવી, અને બીજા એક બાળક પર જ્યાં સુધી હુમલો કરી દે છે ત્યાં સુધી આ ઘટના સામે નથી આવતી, તમામને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. મહીસાગરના પ્રાથમિક શિક્ષણ અધિકારીની કોલ રેકોર્ડિંગનો એક ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયોમાં અધિકારી કડાણાની ડિવાસ પ્રાથમિક શાળાના આચાર્યને ધમકી આપી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં પ્રાથમિક શાળામાંથી અધિકારી સીસીટીવી કેમેરા તાત્કાલિક દૂર કરવા માટે દબાણ કરી રહ્યા છે. સાથે જ તેમણે આચાર્ય એસએમસી કે ગ્રામ પંચાયતને કોઈ સત્તા ન હોવાનો પણ રેકોર્ડિંગમાં ઉલ્લેખ કર્યો. અધિકારી આચાર્યને કહી રહ્યા છે કે સીસીટીવી કેમેરાથી જે વાતાવરણ છે તે દૂષિત થઈ રહ્યું છે શાળાનું, અને એસએમસી પાસે કોઈ સત્તા નથી કે તે કોઈ પણની કે સરકારની પરવાનગી વગર આ રીતે સીસીટીવી લગાવી શકે, અને તાત્કાલિક સીસીટીવી હટાવી લેવાની વાત કરી. તો જે આપ જોઈ શકો છો કે જે ડીટવાસની જે કેન્દ્રીય પ્રાથમિક શાળા છે તેના જે સીસીટીવી લગાવેલા છે તેને લઈને ખાસ જે શાળાના એક વ્યક્તિ છે, ડીઓએ આચાર્યને ધમકી આપી, તેમને ફોન કર્યો અને આખી જે વાતચીતની ઓડિયો ક્લિપ છે તે સામે આવી છે. સાથે સાથે તાત્કાલિક ધોરણે આ સીસીટીવી ત્યાંથી હટાવી લેવામાં આવે તેવી વાત કરવામાં આવી. મંજૂરી વગર કોઈ પણ શાળા આ પ્રકારે સીસીટીવી લગાવી ન શકે તેવી વાત પણ અહીં સામે આવી છે, અને સીસીટીવી હટાવી લેવાની વાત કરી છે. સાથે સાથે જે વાતાવરણ છે શાળાનું તેને ડહોળી રહ્યા છે આચાર્ય તેવી પણ વાતચીતમાં ઉલ્લેખ છે. હેલો મોહમ્મદભાઈ. હા કોણ બોલે? સાહેબ બોલું છું. હા નમસ્કાર સાહેબ. હવે સીસીટીવી કેમેરા મૂક્યા
હા એટલે પેલો એસએમસી માં પછી ગ્રામ સભા એ કાઢી લેજો, તમારી સત્તા નથી, પરમિશન લો પેલા. હા હા વાંધો નહીં. શુક્રવારે એ સીસીટીવી કેમેરા નીકળી જવા જો, એસએમસી ની સત્તા નથી, તમારે જે કઈ કરવું મારી પરમિશન લઈને કરો. ગામ વાળા કે રાજ્ય સરકારે સર્વોપરી નથી. બરાબર. બીજું કે ખુરશીભાઈ આપવાની, 8 કલાક શિક્ષક ન ઉભો રહી શકે યાર. ખુરશીઓ તો આપી દીધી સાહેબ ને, ખુરશી આપવાની. સાંભળો જો, સાંભળો, સીસીટીવી કેમેરા મેકવાથી વાતાવરણ દૂષિત થાય. બરાબર. એટલે એક વસ્તુ વ્યાજબી આખા સીસીટીવી કેમેરા હોમવર્ક કાઢ નાખો. અને તું બધા હરિમન બેન મારો ભાઈ, હું કામ તું ખોટું વાતાવરણ દૂષિત કરે. હા મેં તો હું 4 વર્ષથી તો રહું છું હરિમરી. આ શું વાત આવી તમારે? મોહમ્મદ મોહમ્મદ સાંભળો, મોહમ્મદ સાંભળો, 4 વર્ષથી હરિમન હવે હું કામ વાતાવરણ તું બગાડે રહી રહી. તો તમારે શિક્ષણ નું કામ લેવાની છૂટતી હું મારી ના નથી, પણ શિક્ષણ ના નામે મેન્ટલી ટોર્ચરિંગ ની આપડે કહું છું મારો ભાઈ. ના, શિક્ષક નું કામ લેવાનું લેવાની ના નથી સમસારે, પણ વાતાવરણ દૂષિત ને એની આમે આખું બીજું વાતાવરણ ઉભું થઈ જાય છે આખો સાહોદ માંથી. બરાબર. રાજકીય માણસો ને મિનિસ્ટરો ના ફોન આવવા માટે, કેન્દ્રીય મિનિસ્ટરો ને બધાના વાતાવરણ ઉભું કર્યું છે આપડે યાર. રાજકોટના ગોંડલ રોડ પર 4 દિવસ પહેલા એક લૂંટ સામે આવી હતી, તેને લઈને હવે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ₹4 લાખ ની લૂંટ થઈ હતી, જેમાં લૂંટારુ આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. મહત્વનું છે કે શહેરના ગોંડલ રોડ પરની આ ઘટના છે. સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે લૂંટની જે ઘટના ઘટી હતી, તમામ મુદ્દે અત્યારે પોલીસ સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે. 4 લોકો સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે, પાછળથી 2 લોકો આવે છે. આપ જોઈ શકો છો, એક વ્યક્તિ બીજા વ્યક્તિને એક બેગ આપે છે. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. 4 દિવસ પહેલા આ રીતે લૂંટની જે ઘટના ઘટી હતી, તેને લઈને અત્યારે જે સીસીટીવી છે તેને આધારે હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ₹4 લાખ જેટલા આ જે લૂંટ ચલાવવામાં આવી હતી, તેને લઈને અત્યારે જે સીસીટીવી સામે આવ્યા છે, જોઈ શકાય છે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.